અભિષેક માર્કેટના એક રાજસ્થાની વેપારીએ એમ્બ્રોઇડરીનું જોબ વર્ક કરાવી અને ઉધારમાં માલની ખરીદી કરી સમયસર પેમેન્ટ નહીં ચૂકવી દુકાન બંધ કરી હોવાનો બનાવ કાશમાં આવ્યો છે. બનાવ અંગે સલાવતપુરા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મોટા વરાછા સૌરાષ્ટ્ર ટાઉનશીપ પ્લોટ નંબર 202 માં રહેતા જીતેન્દ્રભાઈ રવજીભાઈ ચોપડા વરાછા ઘનશ્યામનગર સ્થિત આવેલા ભાવનગરમાં એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે. જીતેન્દ્રભાઈ જોબ વર્ક કરવા માટે માલ મૂળ રાજસ્થાન વતની પર્વત પાટિયારમાં રહેતા મોતીલાલ પન્નાલાલ ચૌધરી અભિષેક ટેક્સટાઇલ માર્કેટમાં આશાપુરા સિલ્ક મિલ્ક નામની દુકાનમાંથી લાવતા હતા. લોકો સાથે મોતીલાલ લોભામણી વાતો કરી બધાને વિશ્વાસમાં લઈ લીધા હતા અને સમયસર પેમેન્ટ આપી લોકોનો વિશ્વાસ પણ જીતી લીધો હતો. તે દરમિયાન જુદા જુદા બિલોથી સાડીઓ અને તેની ઉપર જોબ વર્ક કરાવી જીતેન્દ્રભાઈ 5.88 લાખ, ગણેશભાઈ ધામેલિયાના 3.72 લાખ, સુરેશભાઈ મહેતા પાસેથી 2.73 લાખમાં ઉધાર માલ ખરીદી લીધો. કુલ કરીને 12.44 લાખનું પેમેન્ટ નહીં આપી એ રાતોરાત દુકાન બંધ કરીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગેની જાણ જીતેન્દ્રભાઈને થતાં તેમણે તાત્કાલિક મોતીલાલ ચૌધરી વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી બીજા કેટલાક વેપારીઓને નાના નહીં ચૂકવી ફરાર થઈ ગયો છે તેમજ તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મોશિંગ શેખ સાથે રાજેન્દ્ર બાગોલ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત.